અને હવે અંદર ગયા કક્ષમાં અને ત્યાંથી જે સુદામાના જે જૂના જે વસ્ત્રો હતા જે પહેરીને આવ્યા હતા એ વસ્ત્રો લઈને આવ્યા અને કહ્યું કે જો આ તારા વસ્ત્ર છે, આ જે તે પહેર્યા છે એ તો મારા છે, આ તારા વસ્ત્ર તું પહેરીને જા. ભગવાન જતાના નહીં ચાહતે થે કે ઉન્હોને ક્યા દિયા. આ જતાવાની આદત તો આપણા બધાની છે, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. આ ભગવાને આટલી બધી વ્યવસ્થા આપણા માટે કરી તો એ સામે દેખાતા નથી, અને આપણે થોડુંક કરીએ ને થોડું આપણને મેળવવાની ઈચ્છા બહુ, અને પછી એમાં આપણો માન સન્માન ન થાય તો ખોટું લાગી જાય. કેવી સ્થિતિ છે મનસ્થિતિ આજની. આ તારા આ વસ્ત્ર પહેર. હા હા, ને હવે એ જૂના વસ્ત્ર પહેર્યા, ઓલા વસ્ત્ર આપ્યા, પછી આલિંગન આપીને ભગવાન એ સુદામાજીને દ્વાર સુધી પધરાવવા ગયા અને વંદન કરીને સુદામાજી પાછા પોતાના ઘરે જવા માટે નીકળ્યા. રસ્તામાં પ્રસન્નની સાથે, પ્રસન્ન ચિત્ત સાથે કે સારું, એ કૃષ્ણે મને કંઈ આપ્યું નહીં, કારણ કે એ આપ્યું હોત ને એમાં હું આસક્ત થઈ જાત તો. બોલીએ શ્રી દ્વારિકાધીશ કે સારું મને કંઈ આપ્યું નહીં, પણ મને કેટલો પ્રેમ, મારું કેટલું સત્કાર સન્માન કર્યું. અને એ જ ચિંતન કરતા કરતા જ્યારે પાછા પોતાના ઘર આગળ પહોંચ્યા, જ્યાં એમનું ઘર હતું, તો એમનું ઘર તો દેખાયું નહીં, મોટો દ્વારકા જેવો મહેલ એ ત્યાં દેખાયો. અને એટલો મોટો મહેલ જોયો, વિચારવા લાગ્યા કે અરે આ કોણ આવી ગયું ને કોણ મારી ઝોંપડીને તોડીને આટલો મોટો મહેલ બનાવી દીધો. દ્વારપાલ ઊભા છે, પૂછ્યું કે ભૈયા અહીંયા આ કોનો મહેલ છે? આ તો કે આ સુદામાનો મહેલ છે, સુદામાજી કા મહેલ હૈ. સુદામાજી વિચારવા લાગ્યા કે આ મારા નામનો જ કોઈ રાજા હશે, હું ગયો પાછળથી આવીને મારી ઝોંપડી હટાવીને પોતાનું મહેલ બનાવી દીધું હશે. અરે મારી પત્ની ક્યાં હશે, મારા બાળકો ક્યાં હશે? તો કે ક્યાં છે સુદામાજી એ? તો કે એ તો દ્વારકા ગયા છે. વિચારવા લાગ્યા દ્વારકાથી હું એ ત્યાંથી જ આવ્યો, રસ્તામાં તો મેં કોઈ એવું જોયું નહીં કોઈને. અને હવે ત્યાં બેસીને ભગવદ સ્મરણ કરવા લાગ્યા. ત્યાં જ એની પત્ની એમના પતિને જોયું, દોડતા દોડતા અંદરથી એમના પુત્ર સાથે આવી અને આવીને પ્રસન્ન મુદ્રા સાથે કહેવા લાગી, જો આપ દ્વારકાધીશના દર્શન કરીને આવ્યા, અને એ દર્શન માત્રથી આ દ્વારકાધીશે આ અગાધ સંપત્તિ, આ વૈભવ એ ભગવાનને આપ્યો છે. જ્યાં સુદામાજીને ખબર પડી કે આ ભગવદ કૃપાથી આટલો મોટો વૈભવ થયો, આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. સુખદેવજી કહે છે, રાજન, એ સુદામાજીને અગાધ સંપત્તિ મળી તો પણ એ સંપત્તિમાં આસક્ત ન થઈને સાવધાન થઈને જીવન વ્યતીત કરવા લાગ્યા. ભગવાનની કૃપા, એ અગાધ સંપત્તિ આપી એ ભગવાનની કૃપા ન હતી, અપિતુ આટલી સંપત્તિ આપવા છતાં એમના અંદર જે વૈરાગ્ય હતો એ વૈરાગ્ય જ ભગવાનની કૃપા છે કે એમાં આસક્ત ન થયા. સુંદર આ સુદામાજીનું ચરિત્ર શ્રવણ પરીક્ષિતજીને કરાવ્યું. હૃદય પ્રેમ ભાવથી ઓતપ્રોત પરીક્ષિતજીનું થયું. અને હવે શ્રી સુખદેવજી મહારાજ સૂર્યગ્રહણની કથા સંભળાવી. સુખદેવજી કહે છે કે રાજન, એક વાર પ્રલય કાલ જેવો મોટો સૂર્યગ્રહણ આવ્યો અને ત્યારે દ્વારકાના બધા યાદવ કુરુક્ષેત્ર ગયા, ત્યાં બ્રહ્મ સરોવર પર દાન આદિ કર્યું, સ્નાન કર્યું. એ કુરુક્ષેત્રમાં દૂર દૂરથી પ્રજાઓ, રાજાઓ એ કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે ત્યાં આવ્યા હતા. આજે પણ સૂર્યગ્રહણના સમયે એ બ્રહ્મ સરોવર ત્યાં સ્નાનનું, તીર્થ કરવાનું મોટું મહાત્મ્ય છે. આજે પણ બહુ મોટો મેળો ત્યાં ભરાય છે. દૂર દૂરથી પ્રજાજનો આવ્યા, દાન પુણ્ય આદિ કર્યું. ત્યાં જ કુરુક્ષેત્રમાં વસુદેવ, દેવકીજી, નંદ, યશોદા, બ્રજ ભક્તો, ત્યાં બધાનો મિલાપ થયો. નંદ યશોદાને ખબર પડી કે અહીંયા દ્વારકાધીશ કૃષ્ણ પણ આવ્યો છે, અને જ્યાં ખબર પડી હવે નંદ યશોદાનું મન લાલાયિત થયું એમને મળવા માટે. નંદ યશોદા કૃષ્ણને મળ્યા,
જાય દ્વારકાધીશને જોયા, એ જોઈને યશોદાને તો એનો બાલ સ્વરૂપ બાલ કૃષ્ણના સ્વરૂપનું સ્મરણ થઈ ગયું. હા, એનો વૈભવ, એનું ઐશ્વર્ય જોઈને એટલું મન પ્રસન્ન થયું, એને આલિંગન આપ્યું, એને ચુંબન કર્યું. નંદરાયજીએ ખૂબ સ્નેહ કર્યો કૃષ્ણને. અને એ નંદ યશોદા પછી ઉદ્ધવજીને મળ્યા, કારણ કે ઉદ્ધવજી પણ બ્રજમાં ગયા હતા. ત્યારથી નંદ યશોદા બ્રજભક્તો સાથે એક વિશેષ લગાવ સંબંધ, બ્રજવાસીઓ સાથે ઉદ્ધવજીનો થયો હતો. અને હવે નંદ યશોદા ને ઉદ્ધવજી મળ્યા, બેસીને સત્સંગ કર્યો. ઉદ્ધવજી કહેવા લાગ્યા નંદ યશોદાને, અરે બાબા, અરે મૈયા, આપ કાના કો કિતનો યાદ કરો, કિતનો સ્નેહ કરો, વાકે વિરહ મેં ઇતને વ્યાકુલ રહો, મુકો યું બતાઓ કે આપ વો બ્રજ છોડ કે આપ યે દ્વારકાધીશ કે સંગ મેં ક્યો નહીં રહો, એને ક્યાં કઈ કમી છે, આપ સાથે આવી જાઓ, આવો તો આ વિરહની વેદના એનાથી આપ બચી જાઓ. નંદ યશોદા કહેવા લાગ્યા, અરે ઉદ્ધવ, હવે આ આ ઉંમરમાં અમે અમારું બ્રજ છોડીને આ દ્વારકામાં ક્યાં આવીને રહીએ? બ્રજમાં અમારો જન્મ થયો, અમારા લાલાનો પણ બ્રજમાં જન્મ થયો. જ્યાં અમારા લાલાએ માટી ખાધી, જ્યાં અમારા લાલાએ ઘૂંટમને ચાલવાનું શીખ્યું, જ્યાં અમારા લાલાએ ગાયોની સેવા કરી, જ્યાં માખણ ચોરી આદિ લીલા કરી, એવું બ્રજભૂમિ છોડીને હવે દ્વારકામાં ક્યાં આવીને રહીએ? હવે તો એ બ્રજ જ વાલું, હવે આ અહીંયા નથી આવું. હા, એને જોઈ લીધો, એનો આનંદ જોઈ લીધો, બસ અમારું બાળક આનંદમાં છે, એનાથી વધારે અમને શું જોઈએ? હવે તો એ જ અમારી ઈચ્છા છે કે અમારો અંતિમ સમય બ્રજભૂમિમાં શ્રી ગોકુળમાં શ્રી યમુનાજીનું સ્મરણ કરતા, યમુનાજીનું દર્શન કરતા, ઠાકોરજીનું સ્મરણ કરતા. અને સાચું કહીએ તો આજે પણ અમારી એ નંદાલયમાં અમને અમારા લાલા એના દર્શન થાય છે, એ પણ હજીએ ત્યાં ઘૂંટમણ ચાલે છે, એવી લીલાના અમને દર્શન થાય છે. તો હવે દ્વારકા નથી આવવું, બસ કૃષ્ણના દર્શન થઈ ગયા એક વખત, અમને એમાં આનંદ છે, સંતોષ છે. હવે તો બસ અંતિમ સમય. ગોવિંદ ના ગુણ ગા, બસ એનું ગુણ ગાવું, એની લીલાનું ચિંતન કરું, બીજે ક્યાંય નથી જવું. ગોવિંદ ના ગુણ ગાવ, બીજે કદી ન જાઓ. ગોવિંદ ના ગુણ ગાવ, બીજે કદી ન જાઉં. ગોકુલમાં વાસ મને આપો હરિ, ગોકુલમાં વાસ મને આપો હરિ, માંગું કે જ્યાં અમારો લાલો ચાલતો શીખ્યો, જે ગોકુલમાં જેને નાના પ્રકારની લીલાઓ કરી, હવે એ ગોકુલ છોડીને અમે ક્યાં જઈએ? બસ અમને તો બ્રજમાં જ અમને આનંદ છે. એટલે ભક્તોએ હંમેશા કે જ્યાં નિત્ય લીલા છે ઠાકોરજીની, એવી બ્રજભૂમિ, પ્રેમ લક્ષણા ભક્તિની ભૂમિ, એવી સુંદર બ્રજભૂમિની કામના હંમેશા વૈષ્ણવજનો કરતા હોય. કે પ્રભુ બ્રજ વસવો દીજે મોહે સુલભ, ગોકુલમાં વાસ મને આપો હરિ, ગોકુલમાં વાસ મને આપો હરિ, માંગું એટલે. શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. સેવું સદા હું તો બ્રજના ધણી, સેવું સદા હું તો બ્રજના ધણી, માંગું એટલે.
સુખનો આશ્રય મળે, બ્રજવાસ મળે, પ્રજાધિપતિની સેવાનો અવસર મળે એ જ પ્રભુ માંગીએ આપનાથી. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારો જાય ટળી, પ્રપંચ મારો જાય ટળી, માગો હું એક શ્રી વલ્લભના શરણે જે રહીએ આનંદમાં, વલ્લભના શરણે જે રહીએ આનંદમાં. Thank you.
जागो अभिमान आपो विरह दान जागो अभिमान आपो विरह दान जागो अभिमान आपो विरह दान केरी दास प्रभु जानो खरी मानो मेज वल्लभ ने शरण जे रहिए आनंद मा वल्लभ ने शरण जे रहिए आनंद मा सेऊ सदा हो तो रजना धनी सेऊ रहिए आनंद मा वल्लभ ने सज रहिए आनंद मा रहिए आनंद मा त जावो अभिमान आपो विरह दान त जावो अभिमान आपो विरह दान हे दास फेरी दास केरी दास प्रभु जानो करी मानो हुए गुरु वल्लभ ने रहिए आनंद मा वल्लभ ने रहिए आनंद मा सेवो सदा तो भजना धनी सेवो सदा भजना धनी सेवो सदा तो भजना धनी मानो हुए गुरु वल्लभ ने रहिए आनंद मा वल्लभ ने धर्म प्रकाशम साक्षर शुभ मासम धर्म प्रकाशम ये उलासम जनवासम सुंदर सहवासम स्वामी पासम प्रति विलासम आवासम नहीं विश्वासम प्रत्यकाशम नहीं विश्वासी मोरा बलिहारी गोकुड़िया वो गिरधारी जीवे गोकुड़िया वो गिरधारी गयो हे
ચલો સખી વા જઈએ અને જહા વસે 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 ધારમ